જુનાગઢ તાલુકાના મઝેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ્બ્યુલન્સ અર્પણ કરવાનો કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહકોની બાબતોના કેબિનેટ મંત્રી શ્રી તથા જુનાગઢ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જુનાગઢ જિલ્લા આયોજનની 15% વિવેકાધીન યોજના પ્રભારી મંત્રી શ્રીની ગ્રાન્ટમાંથી આધુનિક એમ્બ્યુલન્સ વાનની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વાછાણીને એમ્બ્યુલન્સની ચાવી અર્પણ કરી હતી. મંત્રી શ્રી રાદડિયાએ જણાવ્યું હતું કે મઝેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તાબામાં 13 ગામોનો સમાવેશ થાય છે. આરોગ્ય કેન્દ્રના વિસ્તાર, વ્યાપ અને આરોગ્ય સેવાની આવશ્યકતાઓની રજૂઆત અન્વયે આયોજનની વિવેકાધીન ગ્રાન્ટથી મઝેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આધુનિક સવલતોથી સજ્જ એમ્બ્યુલન્સ વાનની ફાળવણી થતાં લોકોની સુખ સવલતમાં આરોગ્ય વિષયક જરૂરિયાતો સરળતાથી પૂર્ણ થઈ શકશે. આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યની ખેવનામાં અગ્રેસર બનીને સુવિધાઓ આધુનિક બને તે દિશામાં કાર્ય કરે છે. આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાએ ભારત સરકાર દ્વારા લોકોના આરોગ્યની આયુષ્યમાન યોજના સહિત વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી આપી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી છેવાડાના અત્યોદયની સુખ સુવિધામાં ઉત્તરોત્તર વધારો થવા તરફ કાર્ય કરી રહી છે, ત્યારે આજે આરોગ્યની સવલતમાં વધારો થતાં મઝેવડી પરગણાના આસપાસના ગામોની વધુ સારી સવલતોનો વધારો થયો છે. શ્રી ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે બાળકો અને નવજાત વિકાસ અને વૃદ્ધિ મહત્વના તબક્કા સિદ્ધ કરવા રસીકરણ, બીમારીમાં કાળજી, પોષણ વગેરે બાળકના સ્વાસ્થ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોને કુપોષણ અને ચેપી રોગોનો ભય રહેલો હોય છે. આરોગ્યપ્રદ વિકાસને યોગ્ય કાળજી અને ચેપી રોગો તથા કુપોષણથી બચાવીને ટેકો આપવો જોઈએ. આ તકે કાર્યક્રમના ઉદ્ઘાટક અને જૂનાગઢના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશીએ જણાવ્યું હતું કે લોક સુવિધામાં વધારો થવા લોકોના આરોગ્યની સુખાકારીમાં સરકાર દ્વારા જે રીતે કાર્ય થઈ રહ્યું છે તે સરાહનીય છે. કાર્યક્રમના પ્રારંભે તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ચાવડાએ તાલુકા ઘટકમાં સરકાર શ્રી દ્વારા લોકોના આરોગ્ય પરત્વે રાખવામાં આવતી કાળજી અને રોગમુક્ત સમાજ માટે હાથ ધરવાની થતી પ્રવૃત્તિની વિગતો આપી સૌને આવકાર્યા હતા. કાર્યક્રમ દરમિયાન લોક જાગૃતિનો સંદેશો વહન કરતા પપેટ શો અને નાના ભૂલકાઓ દ્વારા યોગ અને ગીતની રજૂઆત કરવામાં આવી હતી. આ તકે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી ભીખાભાઈ ગજેરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન લાલજીભાઈ ડોબરિયા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી, આસિસ્ટન્ટ કલેક્ટર અક્ષય બુદાણિયા સહિત તાલુકા પંચાયતના હોદ્દેદારો, અગ્રણીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સવારના ભાગે મેલેરિયા વિભાગ દ્વારા ગામ અને મઝેવડી પીએસસી તાબાના ગામોમાં મેલેરિયા નિવારણ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. મયુરી મકવાણા, આઝાદ ન્યૂઝ, જૂનાગઢ.